નમસ્કાર દર્શક મિત્રો હું છું હેત સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીકે ન્યૂઝ ટુડેમાં આજના સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ્સ ડીસા દર્શક મિત્રો બીકે ન્યૂઝ ટુડે લઈ આવ્યો છે એક નવું નજરાણું જેનું નામ છે આજનો દિવસ આજનો દિવસ એટલે 15 ઓગસ્ટ 15 ઓગસ્ટ પર ઇતિહાસમાં કઈ કઈ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી એ જોઈશું તે પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં ભાઈઓ વગરનો ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર શહીદના પરિવાર જોડે હાર્દિક પટેલે રક્ષાબંધન નિમિત્તે મુલાકાત લીધી સમગ્ર બનાસકાંઠામાં રક્ષાબંધનની હર્ષો ઉલ્લાસ સાથે ઉજવણી ડીસા તાલુકાના ભાજરવા તથા ટેટોડા ગામ ખાતે ત્રણસો લાખના રોડનું નું ખાતમુહૂર્ત હવે જોઈએ સમાચાર વિગતવાર આજે સમગ્ર ભારત દેશમાં રક્ષાબંધનનો તહેવાર બહેનો ધામધૂમથી ઉજવી રહી છે ત્યારે બનાસકાંઠાના થરાદ ગામની બહેનો આજે પણ પોતાના ભાઈઓ વગર રક્ષાબંધનનો તહેવાર ઉજવે છે તેની પાછળ શું કારણ છે જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમનો તહેવાર છે સમગ્ર ભારત દેશમાં આજે રક્ષાબંધનના તહેવાર ધામધૂમપૂર્વક ગુજરાતમાં ઉજવવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાં આજે પણ બહેનો ભાઈઓને રાખડી બાંધી નથી શકતી વાત છે બનાસકાંઠા જિલ્લાના થરાદની તો જ્યારે ઓગણીસો એકોતેરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું ત્યારે ભારત અને પાકિસ્તાનના અમુક વિસ્તારોમાંથી બે ભાગલા પાડવામાં આવ્યા હતા જેમાંથી કેટલાક લોકો ભારતમાં આવી ગયા હતા અને તો કેટલાક પાકિસ્તાનમાં રહી ગયા હતા તેમાંના આજે થરાદ તાલુકામાં આવેલ શિવનગર વિસ્તારમાં પાંચસોથી પણ વધુ બહેનો પોતાના ભાઈ વગર રક્ષાબંધનનો તહેવાર ઉજવી રહી છે આજે પણ તેમના ભાઈની યાદમાં તેમની આંખોમાંથી આંસુ સરી આવે છે જ્યારે અમે આ વિસ્તારની મુલાકાત લીધી ત્યારે આ વિસ્તારમાં એવું એક ઘર નહીં હોય જ્યાં બહેને પોતાના ભાઈને રાખડી બાંધી હોય કેટલીક બહેનો ચાલીસ વર્ષથી પોતાના ભાઈને જોઈ શકતી નથી જેનું મુખ્ય કારણ એ છે કે પાકિસ્તાન જવા માટે ભારત સરકાર આ બહેનોને વિઝા આપતી નથી ત્યારે હાલ તો આ તમામ બહેનોની સરકાર પાસે એક જ માંગ છે કે તાત્કાલિક આ બહેનોને પાકિસ્તાન જવા માટે વિઝા આપવામાં આવે જેથી પિસ્તાલીસ વર્ષથી તેમના થી દૂર રહેલા ભાઈ જોડે તેઓ જઈ શકે અને રક્ષાબંધનનો તહેવાર ભાઈ સાથે ઉજવી શકે લગભગ ઘર થરા થરા નું નગરપાલિક છે થરાદર્ડર બોર્ડર બોર્ડર રસ્તે કોઈ બાખાસર ઉપરથી બધા ઊંટ ગાડીઓ ઉપર આવ્યા કોઈ બળદગાડી ઉપર આવ્યા કોઈ પગપાળા આવ્યા બધા એમ આયા

ભાઈ ના ચાલીસ વર્ષથી જોયો પાકિસ્તાન જોયેલો છે એ પાકિસ્તાન રહેતા હતા એ ગુજરી ગયા ત્યારે પણ અમે તો જવાનો નહીં ગુજરાનો યાદ તો રક્ષાબંધનનો તહેવાર છે ભાઈના રાખડી બાંધવી છે પણ જવરાતો નથી ડીસામાં આવેલ આદર્શ હાઈસ્કૂલ ખાતે આજે રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં સ્કૂલના બાળકોને ત્રણસો સિત્તેર અને રાખડીની આકૃતિ બનાવી બેસાડવામાં આવ્યા હતા અને એકબીજાને રાખડીઓ બંધાવી ઉજવણી કરી હતી તાજેતરમાં કાશ્મીર ખાતે ત્રણસો સિત્તેરની કલમ રદ કરવામાં આવી હતી તે અનુસંધાને ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં આજે સ્કૂલના બાળકો દ્વારા રાખડીની અંદર ત્રણસો સિત્તેરની કલમવાળી આકૃતિ બનાવી સ્કૂલની બહેનો દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડી બાંધવામાં આવી હતી આ રીતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમના સ્કૂલના સ્ટાફે ભારે જયમત ઉઠાવી હતી બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં તોતેરમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધનપુરા ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો અમીરગઢ તાલુકાના ધનપુરા ગામ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો તોતેરમા સ્વતંત્રતાની ઉજવણી નિમિત્તે રાખવામાં આવ્યો હતો ડોનેશન કેમ્પમાં સવારે નવ કલાકેથી બાર કલાક સુધીના સમય દરમિયાન આ કેમ્પ યોજાયો હતો જેમાં મોટેભાગે લોકોએ બ્લડનું દાન કર્યું હતું આ બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજીત વીસથી પચ્ચીસ બ્લડ બોટલ જમા થઈ હતી જેમાં રક્તદાતા આજુબાજુના તમામ ગામોમાંથી આવેલ હતા અને આ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્ત આપી તોતેરમાસ સ્વતંત્રતાની ઉજવણી માણી હતી તેમજ લોકોએ મોટી સંખ્યામાં રક્તનું દાન કરી ગર્વ અનુભવ્યો હતો ડીસામાં આવેલી ડીએનપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ દ્વારા રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો ડીસા ખાતે સરદાર પટેલ એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ આયોજિત રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રાખડીઓ બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી આ કાર્યક્રમમાં કોલેજના નિયામક છગનભાઈ પટેલ તેમજ ભાનુભાઈ વંદનાબેન તેમજ કાર્યક્રમના આયોજક પ્રોફેસર આશાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો લોકનિકેતન વિનય મંદિર લવાણામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી લોકનિકેતન રતનપુર સંચાલિત લોકનિકેતન વિનય મંદિર બાણામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળા કક્ષાએથી બાળકોમાં સંસ્કૃતિની ઓળખ થાય તેમજ સામાજિક ધાર્મિક સાંસ્કૃતિક મૂલ્યોની ખીલવણી થાય તે હેતુસર ભાઈ બહેનના પ્રેમના પ્રતીક તરીકે ઉજવાતો તહેવાર રક્ષાબંધન પર્વની ઉજવણીમાં શાળાના બાળકોએ વક્તવ્ય અને ગીતો રજૂ કર્યા હતા આ રક્ષાબંધન પર્વની ઉજવણીમાં શાળાના વિદ્યાર્થીઓને શાળાની બહેનોએ કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી રક્ષા કવચ બાંધી હતી આ સાથે શાળાની શિક્ષિકા બહેન પટેલ રીટાબેન આચાર્યશ્રી તથા શિક્ષક ભાઈઓને રક્ષા કવચ બાંધી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ દસની વિદ્યાર્થીની વાઘેલા સીતાબેન અને વાઘેલા નયનાબેન દ્વારા કરવામાં આવ્યું હતું પાસ કન્વીનર હાર્દિક પટેલે આજે બનાસકાંઠામાં પાટીદાર આંદોલન સમયે શહીદ થયેલા પરિવારની મુલાકાત લીધી હતી અને શહીદ પરિવારની બહેનો સાથે રાખડી બંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી બનાસકાંઠામાં આજે પાસ કન્વીનર હાર્દિક પટેલ પાટીદાર આંદોલન સામે શહીદ થયેલા પરિવાર અને પાલનપુરની શબ જેલમાં ખોટા નાર્કોટિક્સ કેસમાં કેદ સંજીવ ભટ્ટને મળવા માટે આવ્યા હતા પરંતુ રસ્તામાં જ પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી મોડા છોડી દેવાયા હતા બાદમાં હાર્દિક પટેલ શહીદ થયેલા પાટીદાર પરિવારની મુલાકાત લીધી હતી અને શહીદ થયેલા પરિવારની બહેનો પાસે રાખડી બાંધાવી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સાંજે જ રાખડી બાંધ્યા બાદ હાર્દિક પટેલે ગીતાબેન પટેલને સો રૂપિયા આપ્યા હતા ત્યારે શહીદ પરિવારે પણ હાર્દિકનો આભાર માન્યો હતો અને હાર્દિક પટેલે પણ કંઈક સારું કરવાની ખાતરી આપી હતી હાર્દિક પટેલ અવારનવાર અમારું ધ્યાન રાખે છે અને આજે પણ રાખડી રક્ષાબંધ નિમિત્તે અમારા ઘરે આવીને અમારી મુલાકાત લીધી અને અમે રાખડી બાંધી એ પણ બહુ સારું લાગ્યું પાલનપુર આજે કાર્યક્રમમાં આવ્યા હતા પરંતુ કાર્યક્રમ સફળ ન થયો આવતીકાલે રક્ષાબંધન પણ છે અને આ પવિત્ર તહેવાર નિમિત્તે અમારા આંદોલન દરમિયાન જે પણ અમારા યુવા સાથીઓ અમારા ભાઈઓ જે શહીદ થયા હતા જેમના પરિવારે આવ્યા છે અને એમના હાથે જ રાખડી બંધાવી છે જેથી શરૂઆત સારા કામથી થાય અને આશા રાખીએ કે આવનારા દિવસોની અંદર જેને કંઈ નથી આપી શકીએ એના માટે કંઈક સારું કરીએ ડીસામાં ભાજપ મહિલા મોરચા દ્વારા પોલીસ જવાનો અને કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ ડીસામાં ભાજપ મહિલા મોર્જા દ્વારા રક્ષાબંધન પર્વ નિમિત્તે ડીસાના ઉત્તર પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મચારીઓ અને કેદીઓને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મો મીઠું કરાવી તેમની લાંબી આયુષ્ય માટે પ્રાર્થના કરી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી સરહદના સિપાહીઓ જ્યારે સરહદની રક્ષા કરતા હોય છે ત્યારે દેશમાં અંદર ગુનાઓને અટકાવવા માટે આપણા ભાઈઓ આપણા જે પોલીસકર્મીઓ છે એ લોકો મહિલાઓની અને તમામ ગુનાઓને અટકાવવા માટે આપણી રક્ષા કરતા હોય છે જ્યાં એક ખાખી ઊભું હોય છે ત્યાં કેટલાય ગુના થતા અટકતા હોય છે અને ત્યારે અમારા બહેનોની એવી ફરજમાં આવે છે કે એવા ભાઈઓને પ્રોત્સાહન પૂરું પાડી અને આજે રક્ષાબંધનના તહેવારને અમે અહીંયા ઉત્તર પોલીસમાં ડીસા ઉજવી અને ખૂબ જ હર્ષ અને ઉલ્લાસથી અમે સર્વ બહેનોને ભાઈઓને રાખડી બાંધી અને ખૂબ જ આનંદ અનુભવીએ છીએ અને અહીંયા રક્ષાબંધનનો કાર્યક્રમ કરી અને સર્વ ભાઈઓને રાખડી બાંધી અને ખૂબ જ તેમને પ્રોત્સાહન પૂરું પાડી અને તેમને ભગવાન આગળ પણ એવા ગુનાઓ અટકાવવાની અને લોકોની રક્ષા કરવાની શક્તિ આપે અને તેમને સા સહકાર આપે અને એમને દીર્ઘ આયુષ્ય મળે એવી અમને એમને શુભકામનાઓ આપીએ છીએ હું રીના પરમાર ડીસા મહામંત્રી મહિલા મોરચો જિલ્લા નશાબંધી આબકારી વિભાગમાંથી તો દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજી યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ ભગવતી સાડી શોરૂમ્સ ડીસા ઉત્તર ગુજરાતનો રિટેલ સેલિંગ્સનો સૌથી મોટો આઉટલેટ ભગવતી 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 દોઢ સફળતમ સફર બાદ રિટેલ વેચાણમાં તમામ કીર્તિમાનું કંડાર્યા બાદ ગ્રાહક પરિવારોનો અપાર પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવતી મેનેજમેન્ટ લાવી રહ્યો છે ભગવતી મેગા સેલ ડ્રાય મેગા સેલ ડ્રાય મેગા સેલ ડ્રાઇવ તમામ ટોપ ક્લાસ બ્રાન્ડેડ સાડીઓ ટોપ ક્લાસ હોઝિયારી રેમન્ડ સોલ્સ એન્ડ બ્લેન્કેટ્સ ડ્રેસ મટીરીયલ્સ બ્રાન્ડેડ સુટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ માં પણ હાઈ રેન્જ વેડિંગ કલેક્શન બ્યુટી ક્રિએશન્સ માં પણ એનો સાચો હકદાર ભગવતી સેલ્યુટ કરે છે ભગવતી સદાય આપની સાથે ભગવતી શોરૂમ મેજાર ડીસા ફોર્મ જીરો સત્યાવીસ ચુમાલીસ બસો વીસ છસો બાવન નક્ષત્ર ઉત્તર ગુજરાતના પાલનપુર જેવા વિકસતા શહેરમાં સુખ સુવિધા નું નવું સરનામું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહી બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકોના ઉત્તમ સ્ટડી માટે નજીકમાં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડા ના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠાના દિયોદર કસ્તુરબા કન્યા વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો ગુજરાત રાજ્ય શૈલી સંસ્થા દ્વારા આજરોજ દિયોદર કસ્તુરબા કન્યા વિદ્યાલય ખાતે તેજસ્વી તારલાના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના પરિવાર દ્વારા શૈલી સંસ્થાની ટીમ અને આવેલ મહેમાનોનું પ્રવચનથી ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આ સન્માન સમારોહ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલો જેમાં કસ્તુરબા કન્યા વિદ્યાલયની બાલિકા દ્વારા સ્વાગત ગીત રજૂ કરી અને મહેમાનોનું સ્વાગત કરેલ અને મહેમાનોને રાષ્ટ્રીય ધ્વજનો સિમ્બોલ આપી સન્માનિત કરેલ જેમાં કસ્તુરબા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ દ્વારા સંસ્કૃતિક ગીત રજૂ કરેલ જેમાં આ સન્માન સમારોહ કાર્યક્રમમાં સહેલી સંસ્થા ગુજરાત રાજ્ય દ્વારા તેજસ્વી દારલાને સ્કૂલ બેગ ગોલ્ડ મેડલ સન્માનપત્ર આપી સન્માનિત કરેલ આ પ્રસંગે ગુજરાત પ્રદેશ પ્રમુખ જયાબેન સોનીએ જણાવેલ કે સહેલી સંસ્થા ગુજરાત રાજ્યમાં બહેન દીકરીની સુરક્ષા સાથે સાથે એક શિક્ષણ સાથે પણ સંડાયેલ છે આ સંસ્થા બાળલગ્ન બાળમજૂરી બળાત્કાર રેપ અપહરણ ઘરેલું હિંસા દહેજ તેમજ મહિલા સશક્તિકરણને અને ગુન્હાઓ પર મહિલાઓને મદદ કરે છે અને સમગ્ર ગુજરાતમાં દીકરીઓના સન્માન માટે પણ આ સંસ્થા હંમેશા તૈયાર રહે છે અને આવા કાર્યક્રમોમાં પણ ભાગ આપે છે

સારો એવો ભણતરમાં રમત ગમતમાં બીજી પ્રવૃત્તિઓમાં જે આગળ પડતી બહેનો હોય એમને આજે ઇનામ વિતરણ કરીને સરસ મજાનો કાર્યક્રમ કર્યો તાલુકાના સૌ આગેવાનોએ આશીર્વાદ આપ્યા અને એનજીઓ બહુ સરસ કામ કરે છે બેન્સની બી આજે જે ગુજરાતના પ્રમુખ છે એ બી ઉપસ્થિત રહ્યા છીએ અને બહુ સુંદર મજાનો કાર્યક્રમ આજના દિવસે દિનદર મુકામે બહેનો માટે અને મહિલાઓ માટે કહી જાગૃત અભિયાન તરીકે કાર્યક્રમ કરવામાં આવ્યો ખાસ કરીને જે શહેરી ગ્રુપ તરફથી અને અમુક સંસ્થાઓ તરફથી જે લોકોએ અભ્યાસ કરતું વિદ્યાર્થીનીઓને એ ચાહે અભ્યાસ હોય કે પછી રમતગમત ક્ષેત્રે એમણે જે પ્રોત્સાહિત ઇનામો આપ્યા ખરેખર આ કાર્યક્રમની અંદર એમની જે કામગીરી ને એમના વિચારો છે એ ખૂબ ઉદાહ છે આજે વિદ્યાર્થીનીઓને આજે આ ક્ષેત્રમાં જ્યારે એમને સન્માનવા માટે આજે સંસ્થાઓ તરફથી અને સંસ્થાઓ તૈયાર થઈને જ્યારે અહીંયા આવે છે ત્યારે વિદ્યાર્થીની અંદર એક જોમ બને છે એક અભ્યાસ નહીં પણ અભ્યાસની સાથે રમતગમત ક્ષેત્રે કે સાંસ્કૃતિક ક્ષેત્રની અંદર એ એનામાં જોશ વધે જીવનની અંદર એ તરક્કી કરે

જેમાં વિવિધ વિભાગોના વિદ્યાર્થીઓ દ્વારા રાખડી બાંધીને ભાઈ બહેનના પ્રેમના તહેવારની ઉજવણી કરી હતી હિન્દુ ધર્મમાં શ્રાવણ માસ પવિત્ર મહિનો કહેવાય છે શ્રાવણ મહિનામાં દરેક ભક્તો શિવ મંદિરમાં ભોલેનાથને ભક્તિભાવ કરે છે ડીસા શહેરમાં આવેલ સંતોષી માના મંદિરે શિવજીનું મંદિર આવેલ છે મંદિરમાં શિવજીને ભક્તિભાવ કરે છે અને બહેનો સવારે નવથી બાર શિવજીના ભજન કરે છે ત્યારે હિન્દુ ધર્મમાં ગાયમાં બત્રીસ કરોડ દેવી દેવતાઓનો વાસ જોવા મળે છે ત્યારે માતા સંતોષી માના મંદિર માતા બહેનો દ્વારા ભજન ગવાય છે ત્યારે ગાય માતા નવથી બાર ભજન સાંભળવા બેસી જાય છે અને સાંજે શિવકથા સાંભળવા સાંજે પાંચથી સાત વાગે સુધી ગાય માતા ધ્યાનથી સાંભળે છે આ ગાય માતા ભજન અને કથા સાંભળતા લોકો દેખીને ગાય માતાના ભજન અને કથા સાંભળે છે સાંભળતા લોકો દેખીને ગાય માતાના ભજન અને કથા સાંભળે છે તે દેખીને શ્રદ્ધાળુઓને આસ્થાના દર્શન તે ગાય માતામાં કરી રહ્યા છે

એવી રીતે ઘઉમાં તાઈને જોડે અને જેવી કથા પૂરી થાય છે તેવી એ ગાય પાછી ઉઠીને જતી રહે છે ભાજપ યુવા મોરજા થરાદ શહેર દ્વારા સામાજિક સમરસતા માટે વાલ્મીકી સમાજમાં રક્ષાબંધન કાર્યક્રમ કરવામાં આવ્યો ભાજપ યુવા મોરજા થરાદ શહેર દ્વારા થરાદના વાલ્મિકી સમાજમાં રક્ષાબંધન ઉત્સવ ઉજવણી કરવામાં આવી હતી ભાજપ યુવા મોરજાના પ્રમુખ પ્રકાશભાઈ સોનીએ કહ્યું હતું કે સમાજમાં સામાજિક સમરસતા માટેનો આ ઉત્સવ છે જે અમે ખૂબ ઉત્સાહથી ઉજવી રહ્યા છીએ જેમાં વાલ્મિકી બંધુઓ અમને ખૂબ સહકાર આપી રહ્યા છે કાર્યક્રમના ઇન્ચાર્જ પ્રતાપભાઈ વાણિયા અને શ્ર ઇન્ચાર્જ ઇરફાન હતા આ કાર્યક્રમમાં ભાજપ યુવા પ્રમુખ પ્રકાશભાઈ સોની મહામંત્રી રમેશભાઈ દેસાઈ ઉપપ્રમુખ દેવચંદભાઈ સુથાર આઈટીસીએલ ઇન્ચાર્જ સુરેશભાઈ વાણિયા દિનેશભાઈ વાણિયા અને યુવા મોરચા થરાદ શહેરની આખી ટીમ ઉપસ્થિત રહી હતી આજે ડીસા તાલુકાના ભાજરવા તથા ટેટોડા ગામ ખાતે વિવિધા રોડોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શશિકાંત પંડ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં અંદાજીત ત્રણસો લાખના રોડોનું કામ ધારાસભ્ય ખાતમુહૂર્ત કરી ચાલુ કરાવ્યા હતા આજે ડીસા તાલુકાના ભાજરવા તથા ટેટોડા ગામ ખાતે વિવિધા રોડોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શશિકાંત પંડ્યાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ભાજરવાથી જોધાજી નગર ભાજરવાથી મહાકાળી મંદિર પ્રાથમિક શાળાને જોડતો રોડ ટેટોડાથી ભાજરવાને જોડતો રોડ આમ કુલ મળીને અંદાજિત ત્રણસો લાખના રોડોનું કામ ધારાસભ્યએ ખાત મુહૂર્ત કરી ચાલુ કરાવ્યા હતા તેમાં ઉપસ્થિત ગ્રામજનો ગામ સરપંચ તેમજ ડેપ્યુટી સરપંચ હાજર રહ્યા હતા ડીસા વિધાનસભા વિસ્તારના ભાચરવા ગામમાં આજ રોજ મહાકાળી માતાના મંદિરથી પ્રાથમિક શાળા સુધી તેમજ ભાચરવા હાઈવેથી જોધાજીનગર સુધીનો આ બંને રોડનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે વર્ષો જૂની માંગ હતી ક્યારેય આ કામ લગભગ છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ગામ લોકોની માંગણી હતી ક્યારેય કામ થયા ન હતા પરંતુ ગુજરાતની લોકલાડીલા મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના અથાગ પ્રયાસોથી અને ડીસાના ધારાસભ્ય તરીકે મારી જે જવાબદારી થાય છે જવાબદારી પૂરી કરવાના ભાગરૂપે આજ રોજ આ બંને રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અંદાજે એકસો ને છત્રીસ લાખ રૂપિયાના ખર્ચે આ બંને રોડ પૂરા કરવામાં આવશે ટૂંક સમયમાં અને ભાચરવા ગામની જે વર્ષો જૂની માગણી છે એ માગણી મિત્રો આજ પૂરી થશે એટલે આજે વધારે વાત નહીં કરતા ભાચરવા ગામ એટલે મહાકાળી માતાના મંદિરના તે પ્રખ્યાત છે મહાકાળી માતાનું અહીંયા વિશાળ મંદિર આવેલું છે ખૂબ જ પૌરાણિક મંદિર છે અને મહાકાળી માતાના આશીર્વાદથી આ કામ બંને શક્ય બન્યા છે અને મહાકાળી માતાને પ્રાર્થના કરું છું કે આ બે ગામની પણ બીજા અનેક કામ આ ભાચરવા ગામમાં થાય એવી મારી પોતાની પણ ધારાસભ્ય તરીકે લાગણી છે અરે ગામ લોકોને પણ આજના દિવસે સંદેશો આપવા માંગુ છું કે ડીસાના ધારાસભ્ય તરીકે તમે મને ખોબલે ખોબલે વોટ આપ્યા છે તમારા વોટ ક્યારે એને નહીં જાય એની ખાતરી આપું છું અને વધારેમાં વધારે વિકાસના કામો જેટલા જોઈશે એટલા હું આપીશ આજ રોજ એટલી ખાતરી આપું છું અસ્તુ ભારત માતા કી ડીસાની આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ આજે સમગ્ર દેશમાં રક્ષાબંધન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે આજે બનાસકાંઠામાં ભાઈ બહેનના આ પવિત્ર તહેવારમાં સમગ્ર જિલ્લામાં ઉત્સાહ સાથે લોકો ઉજવી રહ્યા છે જેના ભાગરૂપે ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ડીસામાં આજે રક્ષાબંધનની હિન્દુ ધર્મ પરંપરા મુજબ ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ તથા કોલેજના પ્રિન્સિપાલ સહિત સ્ટાફ મિત્રોએ ઉલ્લાસ અને આનંદપૂર્વક ભાગ લીધો હતો અને આ પર્વની ઉજવણી કરી હતી ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા પાલનપુર ખાતે એકસો સત્યાસી એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણૂક પત્રો એનાયત કરાયા સેવા સાથે રોજગારી યુજીવીસીએલનું આ સરાહનીય કાર્ય છે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી પાલનપુર દ્વારા કનુભાઈ મહેતા સાંસ્કૃતિક ભવન ખાતે એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો એકસઠ તેમજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત તારીખ ચોવીસ જૂનથી સત્યાવીસ જૂન બે હજાર ઓગણીસ દરમિયાન યોજાયેલ ભરતી મેળામાં પસંદગી પામેલ એકસો સત્યાસી એપ્રેન્ટિસ લાઇનમેનોને નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાંગલે નવી નિમણૂક પામનાર એબ્રેન્ટિસ લાઇનમેનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાત વીજ કંપની વીજ ક્ષેત્રે ખૂબ સરસ કામ કરે છે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ગ્રાહકોને સંતોષ આપવો તે પણ આપણું કાર્ય છે તેમણે કહ્યું કે સેવા સાથે યુવાનોને રોજગારીની તક પૂરી પાડવી એ યુજીવીસીએલનું સરાહનીય કાર્ય છે તેમણે નિમણૂક પામનાર યુવાનોને પોતાની જવાબદારી નિભાવવા સાથે જીવનમાં આગળ વધવા જણાવ્યું હતું કલેક્ટરે કહ્યું કે જીવનમાં સફળ થવા માટે ચોક્કસ ગોલ પ્લાનિંગ દ્વારા સફળતા જરૂર મેળવી શકાય છે સેવાકીય ભાવના સાથે કામગીરી કરતા આ વિભાગના કર્મચારીઓને કલેક્ટરે અભિનંદન પાઠવ્યા હતા યુજીવીસીએલ મહેસાણાના મેનેજિંગ ડિરેક્ટર મહેશ સિંઘે મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આજથી આ વિભાગમાં જોડાઈ વીજ ક્ષેત્રે સારી સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ સેવાની સાથે સાથે જીવનમાં સલામતી તથા સાવચેતી રાખવા તેમણે જણાવ્યું હતું એમડીએ એપ્રેન્ટિસ તરીકે નિમણૂક મેળવનાર ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી એ શાહ અને મુખ્ય ઇજનેર એલ એ ગઢવીએ પ્રાસંગિક પ્રવચનમાં નિમણૂક પામનાર યુવાનોને જીવનમાં આગળ વધવા જણાવ્યું હતું કાર્યક્રમમાં યુજીવીસીએલના વિશેષ મહાપ્રબંધક એસી પ્રજાપતિ ડીશા આઈટીઆઈના પ્રિન્સિપાલ એચવી શાહ સહિત અધિકારીઓ અગ્રણીઓ અને સારી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આજરોજ મુખ્યમંત્રી એપ્રેન્ટિસિપ યોજના હેઠળ અમારા આઈટીઆઈ પાસ ઇલેક્ટ્રિશિયન અને વાયરમેન સુપરવાઇઝરિંગ પાસ કરેલા જે પણ વિદ્યાર્થીઓ હોય છે એમને એપ્રેન્ટિસ તરીકેના નિમણૂક પત્ર એજ્યુકેશિયલના મેનેજિંગ ડિરેક્ટર માનનીય શ્રી જયસિંહ સાહેબ બનાસકાંઠા કલેક્ટર શ્રી સંદીપ સાંગલી સાહેબ અને આપણા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી માનનીય શ્રી બી એ સાહેબની હાજરીમાં આજે નિમણૂક પત્રો રૂબરૂ આપવામાં આવે અત્યારે અમારા વર્ષ દરમિયાન જે કંઈ પણ એપ્રેન્ટિસની નિમણૂંકો કરવામાં આવે આજરોજ એકસોને સત્યાસીસ એપ્રેન્ટિસોને આ નિમણૂક પત્રો આપવામાં આવે છે એ દ્વારા એમને એક વર્ષની એપ્રેન્ટિસ પિરિયડ હશે એમાં એમને ટ્રેનિંગ આપવામાં આવે છે અમારા કામગીરીની જાણકારી આપવામાં આવે છે લાઇન મેન્ટેનન્સની જાણ જાણકારી આપવામાં આવે છે અમારા મટીરિયલ્સ અને અમારા સાધનોની પણ જાણકારી આપવામાં આવે છે સાથે સાથે એમને સ્કાયપન પણ આપવામાં આવે છે એક વર્ષની એપ્રેન્ટિસની આ કામગીરી પૂર્ણ કર્યા પછી અમારી એમને રેગ્યુલર હેલ્પર તરીકે લેવા માટે રેગ્યુલર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે લેવા માટે એક્ઝામનું પણ આયોજન કરવામાં આવે છે અને એમને જે લોકોએ એપ્રેન્ટિસ કરેલી હોય એમને રેગ્યુલર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવા માટે પણ અમા અમારા એજ્યુકેશનમાં પ્રોવિઝન હોય છે અને જ્યારે ત્યારે અમે એક્ઝામ લઈને એમને નિમણૂક પણ આપતા ગયા વર્ષે અને આગળના વર્ષે જો લોકોએ એપ્રેન્ટિસ કરેલી છે એમને રેગ્યુલર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ તરીકે નિમણૂક આપવા માટે હમણાં જ દસ તારીખે અમદાવાદ ખાતે એલ એન્જિનિયરિંગમાં પણ પરીક્ષા લેવામાં આવી અને રિઝલ્ટ આવ્યા પછી રેગ્યુલર નિમણૂંકો પણ આપવામાં આવશે કેટલા જણને નિમણૂંક પત્રો રોજ અમને એમડી સાહેબ કલેક્ટર સાહેબ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી રોજગાર અધિકારીશ્રી આઈટીઆઈના પ્રિન્સિપલશ્રી એમની હસ્તે એકસો ને સત્યાસીસ વિદ્યાર્થીઓને નિમણૂક પત્રો આપવામાં આવે છે તો દર્શક મિત્રો સમાચાર પૂર્ણ કરતા પહેલાં જોઈશું આજના દિવસે ઇતિહાસમાં બનેલી મહત્વપૂર્ણ ઘટનાઓની એક ઝલક ભારતનો સ્વતંત્રતા દિવસ દર વર્ષે પંદર ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે ઓગણીસો સુડતાલીસમાં આ દિવસે ભારતીય રહેવાસીઓએ બ્રિટિશ શાસનથી સ્વતંત્રતા મેળવી હતી તે ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે દર વર્ષે આ દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લાની બાજુઓથી દેશને સંબોધન કરે છે પ્રથમ વડાપ્રધાન ફક્ત દિવસ ભારત પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ જવાહરલાલ નેહરુએ જણાવ્યું હતું કે દિલ્હીમાં લાલ કિલ્લો લાહોરી ગેટ ઉપર ભારતીય રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળની ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં લોકો મોટે ભાગે અહિંસક પ્રતિકાર તરફ વળ્યા છે આઝાદી પછી બ્રિટિશ ભારત ધાર્મિક આધારો પર વહેચાલ્યું હતું જેમાં ભારત અને પાકિસ્તાનનો ઉદ્ભવ થયો હતો ભાગલા પછી બંને દેશમાં હિંસક રમખાણો ફાટી નીકળ્યા અને કોમી હિંસાની અનેક ઘટનાઓ બની માનવજાતિના ઇતિહાસમાં ભાગલાને લીધે આટલી મોટી સંખ્યામાં લોકો ક્યારેય વિસ્થાપિત થયા નહીં આ સંખ્યા લગભગ એક પિસ્તાલીસ કરોડ હતી ભારત ઓગણીસો એકાવનના સેશન્સ માત્ર પછી હિન્દુઓ અને શીખો પાકિસ્તાન ભારત છોડી ગયા છે આ દિવસ ભારતભરમાં ધ્વજવંદન સમારોહ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉજવવામાં આવે છે ભારતીયો તેમના ડ્રેસ સામાન ઘરો અને વાહન પર રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરીને અને પરિવાર અને મિત્રો સાથે દેશભક્તિની ફિલ્મો જોઈને દેશભક્તિના ગીતો સાંભળીને આ ઉત્સવ ઉજવે છે તો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીગે ન્યૂઝ ટુડે બીગે ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ